નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જે રીતના આપણે જોયું એ રીતે અનુચ્છેદ બસો તેતાલીસ જે છે એની આપણે ચર્ચા કરવાની છે અને પાંચ જ મિનિટમાં આખો અનુચ્છેદ જે છે એ તમને યાદ રખાવાની ટ્રીક જે છે એ અહીંયા લઈ અને ઉપસ્થિત થયા છીએ આપણે તો અનુચ્છેદ બસો તેતાલીસ પંચાયત વર્ગની જો કોઈ પણ પરીક્ષા હોય તો આ પંચાયત વર્ગની પરીક્ષામાં આ જે આ જે બસ અનુચ્છેદ બસો તેતાલીસ જે છે એ ખૂબ જ ઉપયોગી છે અનુચ્છેદ બસો તેતાલીસ કયો કે પછી બંધારણનો ભાગ નવ ક્યો અને જો વાત કરીએ તો અનુસૂચિ અને બાર જે છે એની જો આપણે વાત કરીએ તો એમાં આપણે જે આ પંચાયતી રાજ જે છે એનો સમાવેશ થાય છે તો આ પંચાયતી રાજ જે છે એને લાગતા ઓળખતા અનુચ્છેદ આપેલા છે જેની આપણે આજે ચર્ચા કરવાની છે આપણને એક કે બે અનુચ્છેદ જે છે એ આપણને આ જે આપણી પંચાયત વર્ગની પરીક્ષા હોય એમાં આપણને પૂછી શકે નાયબ જે છે એની એક્ઝામમાં બે થી ત્રણ ક્વેશ્ચન જે છે એ પણ આના રિલેટેડ પૂછાયેલા હતા તો આપણે આને યાદ કેવી રીતના રાખશું આપણે યાદ કેટલું રાખવાનું છે તો અનુચ્છેદ એ થી લઈ અને અનુચ્છેદ ઓ સુધીનું યાદ રાખવાનું છે પછી જોવા જઈએ ને તો ઓ પછી આવશે અનુચ્છેદ પી બસો તેતાલીસ પી આવશે તો ત્યાંથી અનુચ્છેદ ચાલુ થાય છેદ યાદ રાખશું ને તો એના જેવા જ રિપીટ જે છે એ નગરપાલિકા માટેના જે નગરપાલિકાના અનુચ્છેદ જે છે એ રિપીટ થાય છે માત્ર ને માત્ર બે અનુચ્છેદ અલગ આવે છે એની આપણે ચર્ચા કરશું શરૂઆત કરીએ તો અનુચ્છેદ બસો તેતાલીસ એ થી લઈને ઓ કરવાની છે મોસ્ટ આઈએમપી બહુ બધી વખત પૂછાયેલો છે કે એમાં ગ્રામ સભાની વ્યાખ્યા આપેલી છે ત્યારબાદ અનુચ્છેદ બસો બી એમાં શું આપ્યું છે પંચાયતનું બંધારણ એટલે કે આપણે પંચાયત જે છે એને આપણે ત્રિસ્તરીય પંચાયત આપણે સ્વીકારેલી છે જેમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત જે છે એનો સમાવેશ થાય છે તો બી જે છે અનુચ્છેદ બી જે છે એના ઉપરથી શું યાદ રાખશું આપણે કે બંધારણ આપણે બી અને બંધારણ આવી રીતે આપણે યાદ રાખશું એટલે આપણને શું યાદ રહી જશે બસો બી એટલે બંધારણ એટલે પંચાયતનું બંધારણ જેમાં જિલ્લા તાલુકા અને ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે ત્યારબાદ આવશે અનુચ્છેદ બસો જે પંચાયતની સંરચના ત્યારબાદ બસો તેતાલીસ ડી આના માટે આપણે એક શબ્દ યાદ રાખશું ડિલીટ પહેલાના સમયમાં પંચાયત જે છે એ ભરવા માટે અથવા તો ગ્રામ સભા જે છે એને કરવા માટે શું કરવામાં આવતું તો કે નામ જે છે એ આપવામાં આવતા હતા હવે આમાંથી જે પણ આપણને ખબર જ છે કે પહેલાંના સમયમાં અનુસૂચિત જાતિ જે છે પછી અનુસૂચિત જનજાતિ છે અનુસૂચિત જાતિ પછી અનુસૂચિત જનજાતિ મહિલાઓ છે આવા બધા જે છે ને એ બધાના નામ જે છે ને એ ઓટોમેટિક શું કરી નાખતા એ લોકો ડિલીટ કરી નાખતા એટલે જે સંવર્ગ જે છે ને એ લોકોને જ આ જે સભા જે છે એમાં બેસવામાં આવતું હતું બેસાડવામાં આવતા હતા તો એના પછી શું થયું તો કે આ જે બંધારણમાં બસો તેતાલીસ નો અનુચ્છેદ આવ્યો એટલે આ બધા લોકો માટે શું આવવા માંડ્યું છે અનામત જે છે છે એ આવવા માંડ્યું તો આપણે આ ડી ઉપરથી શું યાદ યાદ રાખશું ડિલીટ શબ્દ કે પહેલાના સમયમાં ડિલીટ જે છે એ કરી નાખતા હતા નામને હવે એને શું મળવા માંડ્યું છે અનામત જે છે એ મળવા માંડ્યું છે આરક્ષણ જે છે એ મળવા માંડ્યું છે તો આ પણ આપણા માટે મોસ્ટ આઈએમપી અનુચ્છેદ છે બસો તેતાલીસ ડી

ઈ જે છે એના ઉપરથી યર આપણે શબ્દ યાદ રાખવાનો છે પણ યરનો સ્પેલિંગ એવી રીતના લખવાનો છે ઈ યુ આર ઈ યર જે છે આપણે સાઉન્ડ જે છે એના જેવું જ છે પંચાયતની મુદ્દત આપણે શું યાદ રાખવાનું આપણે બોલવાનું કેવી રીતના યર પણ ઈ યુ આર ઈ આવું આપણે યાદ રાખશું આના બે ફાયદા છે જેની આપણે આગળ ચર્ચા કરશું એના પછી યાદ રાખીએ તો ગેરલાયકાત આપણ આ એમ પીછે પૂછાય શકે એવો એમાં આપણને શું કીધું છે કે પંચાયતના જે સભ્ય છે એની ગેરલાયકાત સભામાંથી એને બરખાસ્ત કરવા માટે બસો તેતાલીસ એફ જે છે એ બસો તેતાલીસ એફમાં એનો સમાવેશ કરવામાં આવેલો છે ફરી પાછા આપણે બધાએ બધા અનુચ્છેદ જે છે એને જો આપણે રિપીટ કરી નાખીએ તો શું આવશે પેલું આવશે બસો તેતાલીસ એ એમાં ગ્રામ સભા જે છે એની વ્યાખ્યાની વાત કરી છે પછી બસો તેતાલીસ બી એમાં પંચાયતનું બંધારણ બી ઉપરથી બંધારણ સી ઉપરથી સંરચના ડી ઉપરથી ડિલીટ હવે મેં તમને કીધું એ પ્રમાણે જો તમે ડિલીટ શબ્દ યાદ રાખશો ને તો ડિલીટમાં પાછળ શું આવે છે ટી આવે છે કે નહીં તો બસો ને તેતાલીસ ટી જે છે બસો તેતાલીસ ટી જે છે એ નગરપાલિકા માટે નગરપાલિકા માટે જે અનામતની જોગવાઈ કરેલી છે એના વિશેની ચર્ચા છે સાથે સાથે મેં તમને કીધું કે તમે સ્પેલિંગ યાદ રાખજો ઈ યુ આર ઈ તો બસો ને તેતાલીસ યુ જે છે બસો ને તેતાલીસ યુ જે છે એ પંચાયતની મુદત પણ કઈ નગરપાલિકા એ પંચાયતની મુદત છે ને એની જગ્યાએ શું આવી જશે નગરપાલિકાની મુદત તો આ રીતે આ જે નગરપાલિકાના પણ આઈએમપી છે ને એ પણ આપણે સાથે સાથે યાદ રાખતા જઈએ છીએ એના પછી આપણે ગેરલાયક માટે ફેલિયર જે એફ કીધેલું છે એ હવે વાત કરીએ આગળ તો એના પછી આવશે જી જી ઉપરથી શું યાદ રાખશું આપણે પાર્લેજી પાર્લેજી ખાઈએ તો આવી જાય કે નહીં તો આ જે કાર્ય શક્તિ અથવા તો પંચાયતી સભ્યો જે છે એની શક્તિ જે છે એની સત્તા જે છે તથા તેના અધિકારો છે એના વિશેની ચર્ચા કેમાં કરેલી છે બસો તેતાલીસ જી માં કરેલી છે હવે આ સત્તા એને આપવામાં આવી પણ એમાં સાથે સાથે એચમાં આપી દીધું કેમાં સત્તા આપેલી છે તો કે કર નાખવાની સત્તા જે છે એ પણ કેમાં આપેલી છે તો બસો તેતાલીસ એચમાં આપેલી છે એટલે જીમાં શું યાદ રાખશું મોસ્ટ એમ્પી છે એ જી છે એચ પૂછાવાની શક્યતા ઘણી બધી ઓછી છે તો જી ઉપરથી નામ શું યાદ રાખશું આપણે પારલેજી જી આવ્યું કે નહીં તો આ પારલેજી ખાવાથી એનર્જી આવે છે એટલે એની સત્તા તેના અધિકાર આ બધી ચર્ચા જે છે એ કેમાં કરેલી છે બસો તેતાલીસ આપણે વાત કરીએ તો આઈ ઉપરથી શું યાદ રાખશું આપણે ઇન્કમ તો જે પંચાયતી રાજ છે એમાં જે નાણાં આયોગ જે છે આ નાણાં આયોગની રચના જે રાજ્યમાં કરવામાં આવે છે નાણાં આયોગ વિશે વિશેષમાં ચર્ચા જે છે આપણે કરશું કેન્દ્ર લેવલ અને રાજ્ય લેવલે પણ અત્યારે આપણે એટલું યાદ રાખીએ કે જે નાણાં આયોગ રાજ્યમાં રચના કરવામાં આવે છે તો એ એનો સમાવેશ કેમાં કરેલો છે બસો ને તેતાલીસ આઈ માં અહીંયા આપણે આઈ ઉપરથી શું યાદ રાખશું ઇન્કમ યાદ રાખશું ઇન્કમ ઉપરથી આપણે યાદ ઉપર નાણાં આયોગની રચના હવે વાત કરીએ આપણે જે બસો તેતાલીસ છે તો બસો જે જે છે એમાં કેની ચર્ચા કરેલી છે હિસાબોનું ઓડિટ હવે કોઈ પણ કોઈ પણ આપણે ફેક્ટરી કહીએ કે કોઈ પણ આપણે મોટી ઇન્ડસ્ટ્રી કહીએ એમાં આવક અને જાવક જે છે એના અંગેની ગણતરી તો થતી જ હોય છે તો અહીંયા પણ આપણે જે જે છે એના ઉપરથી આપણે શબ્દ યાદ રાખશું જાવક અને આવક જાવક અને આવક જે છે આ શબ્દ આપણે યાદ રાખશું જાવક અને આવકની માહિતી જે છે એ કેના દ્વારા મળે છે તો ઓડિટ કરવાથી મળે છે તો હિસાબોની ઓડિટ માટે આપણે શબ્દ યાદ રાખશું જાવક અને આવક રૂપિયાની આવક અને આવક એટલે હિસાબોનું ઓડિટ જે છે એની ચર્ચા કેમાં કરેલી છે તો બસો ને તેતાલીસ જેમાં કરેલી છે એના પછી વાત કરીએ આપણે કે તો આપણને પંચાયતની ચૂંટણી જે છે એના અંગેની ચર્ચા કરેલી છે કેમાં તો બસો તેતાલીસ કેમાં તો કે ઉપરથી આપણે શું યાદ રાખશું કેન્ડિડેટ આપણે ભલે સી થી ચાલુ થતું હોય આપણે કે થી ચાલુ કરવાનું કે ઉપરથી આપણે શું યાદ રાખશું આપણે કેન્ડિડેટ

કે કેન્દ્રશાસિત પ્રદેશની વાત કરેલી છે બસ તમારે આ શબ્દ જે છે એ શબ્દને પકડી રાખવાનો તમારે એક જ શબ્દ કેન્દ્રશાસિત પ્રદેશ જે છે એ પકડી લેવાનો એટલે તમને યાદ આવી જશે સીધે સીધું કે એલ ઉપરથી લક્ષ્ય દીપ અને લક્ષ્ય જેવા આ કેન્દ્રશાસિત પ્રદેશો જે છે એમાં પંચાયતી રાજ જે છે એ લાગુ નહીં પાડવા બાબતની ચર્ચા જે છે એ કેમાં કરેલી છે તો બસો એલ એલમાં કરેલી આ વાત કરીએ આપણે બસો તેતાલીસ જી થી લઈને બસો તેતાલીસ એલ સુધી ફટાફટ રિવિઝન કરી લઈએ તો જી ઉપરથી યાદ રાખવું આપણે પાલ્લેજી એટલે કર નાખવાની સત્તા જે છે એની ચર્ચા કરેલી છે એચ ઉપરથી કર નાખવાની સત્તા આ ઉપરથી ઇન્કમ જે નાણાં જે છે એની રચનાની વાત કરેલી છે જે ઉપરથી જાવક અને આવક એટલે હિસાબોનું ઓડિટ એ ઉપરથી કેન્ડિડેટ

આ પંચાયતી રાજ જે છે એ લાગુ નહીં પાડવા બાબતની ચર્ચા કરેલી છે પ્રવર્તમાન કાયદાઓ જે છે એ ચાલુ રાખવા બાબતે આ બે એટલા બધા આઈએમપી નથી કદાચ ઓ જે છે એ તમે યાદ રાખી લેજો બાકી એન જે છે એ અત્યાર સુધી એક પણ વાર પૂછાયેલો નથી પ્રવર્તમાન કાયદાઓ જે છે એ ચાલુ રાખવા બાબતની ચર્ચા જે છે એ અનુચ્છેદ બસો તેતાલીસ એનમાં કરેલી છે અને આમ પણ તમને આગળના અનુચ્છેદ જો આવડી જશે તો પછી તમારે આ એન સુધી તમારે પહોંચવાની જરૂર પડશે નહીં તમારે આ પૂછાય તો પણ તમને આવડી જશે અને ઓ એટલે શું તો કે પંચાયતની ચૂંટણી જે છે એ ન્યાયાલયના કાર્યક્ષેત્રની બહાર રાખવામાં આવે છે તો આ ચર્ચા આપણે કરી કે જેમાં અનુચ્છેદ બસો તેતાલીસ બસો તેતાલીસ એ થી લઈ અને ઓની ચર્ચા કરી એવી જ રીતના જો તમે પી થી ચાલુ રિપીટ થતા જશે એક બે અનુચ્છેદ જે છે એ બે અનુચ્છેદ અલગ છે જેમાં કેનો સમાવેશ થાય છે બસો ને તેતાલીસ ઝેડ ટી અને ઝેડ ઈ મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે એના અંગેના મોસ્ટી પંચાયતની એક્ઝામ માટેના અનુચ્છેદમાં આપણે જો ગણીએ તો બસો તેતાલીસ અનુચ્છેદ છે તો આ આપણે ચર્ચા કરી વિડિયો કેવો લાગ્યો તમે કમેન્ટ બોક્સમાં જણાવજો હાલ આપણે આટલું રાખીએ છીએ આભાર